નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં અંગ્રેજી વિષયમાં યુનિટ 1 જેનું નામ છે ક્યુ ફોર ક્વેશ્ચન, અને એમાં આપણે જે એક્ટિવિટી 4 કે જેનું નામ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, કે જે આપણો મુખ્ય પાઠ છે તે જોવાના છીએ. આ પાઠ આપણને એક સંવાદ તરીકે આપેલો છે, ડાયલોગ એટલે કે સંવાદ. સંવાદ એટલે કે બે વ્યક્તિ વાતચીત કરતા હોય, એ વાતચીત દરમિયાન કેવા કેવા પ્રશ્ન પૂછાતા હોય અને સામે કેવા જવાબ મળતા હોય તેની વાત આ યુનિટમાંથી આપણે શીખવાની છે. હું લાલચંદ સદનાણી આજના આ તમારા ઓનલાઈન એજ્યુકેશન લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું. ચાલો આપણે હવે આ યુનિટ છે તે જોઈએ. આપણે એક્ટિવિટી 4 જોવાની છે, ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, કે જે આપણને એક ક્વિઝ તરીકે આપેલું છે. તમને લોકોને ખબર હશે, તમે લોકો જોતા હશો, કોણ બનેગા કરોડપતિ, KBC, એ રીતના અહીંયા એક ક્વિઝનું આયોજન કરેલું છે. અને તેમાં જે સંવાદ એટલે કે જે વાતચીત આપેલી છે તે આપણે શીખવાની છે. સૌથી પહેલાં વિકાસ, કે જે એન્કર છે, તે શરૂઆત કરે છે કાર્યક્રમની. હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરી વન. વિકાસ છે તે બધાને આવકારે છે, કે બધાને નમસ્તે, સુપ્રભાત, બધાનું સ્વાગત કરીએ છીએ. ટુડે એટ અવર સ્મિથ વિદ્યાલય વી હેવ ધ 4th એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. આજે આપણે સ્મિથ વિદ્યાલયમાં આપણી 4th વાર્ષિક ચતુર વિદ્યાર્થીની શાળા કક્ષાની જે સ્પર્ધા છે તેનું આયોજન કરેલું છે. એન્યુઅલ એટલે વાર્ષિક, સ્માર્ટ એટલે ચતુર, કોન્ટેસ્ટ એટલે સ્પર્ધા. અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન એન્ડ વિથ હિમ ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ. આપણી શાળાના અંગ્રેજીના શિક્ષક મિસ્ટર પરમાર એ આ સ્પર્ધાના હોસ્ટ છે, યજમાન છે, ને તેમની સાથે સ્કોરર એટલે ગુણ નોંધનાર છે મિસ્ટર બ્રાઇટ. ઇઝ ઓન લેપટોપ, કે જે તેમનું પોતાનું લેપટોપ છે, એટલે કે મિસ્ટર બ્રાઇટ છે એ લેપટોપને નામ આપેલું છે. અવર પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ. આપણા પ્રિન્સિપાલ શ્રીમાન શર્મા એ એક નિષ્ણાત છે. ટુડે વી હેવ 9 કન્ટેસ્ટન્ટ. આજે આપણી સાથે 9 સ્પર્ધકો છે. ધે હેવ કમ્પ્યુટર સ્ક્રીન્સ ઇન ફ્રન્ટ ઓફ ધેમ, અને તેમની સામે કમ્પ્યુટરની સ્ક્રીન રાખવામાં આવેલી છે. ઓલ ઓફ અસ આર ઈગરલી અવેઇટિંગ ધ સ્ટાર્ટ. આપણે બધા આતુરતાથી શરૂઆતની રાહ જોઈ રહ્યા છીએ. સો લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ, તો ચાલો આપણે સમય ન બગાડીએ. આ વિકાસે બધાનું સ્વાગત કર્યું. હવે ક્વિઝ છે તે શરૂ થાય છે, અને મિસ્ટર પરમાર કે જે હોસ્ટ છે તે વાત કરે છે. થેન્ક યુ વિકાસ, મિસ્ટર પરમારે કીધું. થેન્ક યુ વિકાસ, એટલે વિકાસ તારો આભાર. હે એવરી વન, વેલકમ અગેઇન. ફરી પાછું મિસ્ટર પરમાર છે તે બધાનું સ્વાગત કરે છે. એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપન્ટ, અને બધા સ્પર્ધકોને શુભેચ્છા પાઠવે છે. પાર્ટિસિપન્ટ એટલે સ્પર્ધકો. કન્ટેસ્ટન્ટ એટલે પણ સ્પર્ધકો થાય, એટલે પાર્ટિસિપન્ટ ને કન્ટેસ્ટન્ટ બંને સમાનાર્થી છે. સ્પર્ધકો છે કહે છે. થેન્ક યુ સર, સાહેબ આપનો આભાર. મિસ્ટર પરમાર, ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. મિસ્ટર પરમાર છે તે શરૂઆત કરે છે, એમાં કહે છે કે પહેલો રાઉન્ડ છે તે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ છે. રાઉન્ડનું નામ છે, ફાસ્ટ એટલે થાય ઝડપી, ફિંગર એટલે કે આંગળી, અને ફર્સ્ટ એટલે પહેલી,
અને પહેલી ઝડપી આંગળી જે હશે તેનાથી આ રમત શરૂ થશે. ઓકે, રેડી? તો ચાલો બધા તૈયાર. આઈ વિલ ગીવ યુ અ ક્વેશ્ચન ઓન યોર કમ્પ્યુટર. હું તમારા કમ્પ્યુટર પર એક પ્રશ્ન આપીશ. યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ્સ. તમને મહત્તમ વધુમાં વધુ 7 સેકન્ડ મળશે. ધ કન્ટેસ્ટન્ટ વિથ ધ ક્વિકેસ્ટ ફિંગર વિલ કમ ટુ ધી સ્માર્ટ સીટ. જે સ્પર્ધક સૌથી ઝડપથી પોતાની આંગળી ફેરવશે તે ચતુર સીટ પાસે આવશે. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ. આપનો સમય શરૂ થાય છે હવે. તો હવે પ્રશ્ન આપેલો છે, અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર. આપેલા શબ્દોને સાચા ક્રમમાં ગોઠવો. મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. એક અર્થપૂર્ણ વાક્ય બનાવો. એમાં ઓપ્શન આપેલા છે, એ બેસ્ટ, બી ફ્રેન્ડ્સ, સી ટ્રીઝ, ડી આર ઈ અવર. કન્ટેસ્ટન્ટ સિલેક્ટ ધેર આન્સર. ઓપ્શન મળી ગયા પછી સ્પર્ધકો છે એ પોતાનો જવાબ છે તો પસંદ કરે છે. ધ કરેક્ટ ઓર્ડર ઇઝ સી ડી ઈ એ બી. સાચો ક્રમ સી ડી ઈ એ બી થાય છે, એટલે કે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, એ સાચો ક્રમ છે. મિસ્ટર પરમાર, ઓકે ધ ટાઈમ ઇઝ અપ. મિસ્ટર પરમાર કહે છે, સારું, તો હવે સમય પૂરો થઈ ગયો છે. ટાઈમ ઇઝ અપ એટલે સમય પૂરો. લેટ સી હુ ઇઝ ધ ક્વિકેસ્ટ. ચાલો જોઈએ સૌથી ઝડપી કોણ છે. એન્ડ સી ઇઝ નંદિતા ગોસાઈ, અને તે છે નંદિતા ગોસાઈ. સી ટુક ઓનલી 3 સેકન્ડ્સ. તેણીએ માત્ર 3 સેકન્ડ જ લીધા. વેલકમ નંદિતા, કમ ટુ ધી સ્માર્ટ સીટ. નંદિતા, તારું સ્વાગત છે, ચાલ અહીં આ ચતુર સીટ પર આવી જા. નંદિતા કહે છે, ઓ થેન્ક યુ સર, આઈ એમ સો લકી. નંદિતા પોતાની વાત કહે છે કે સાહેબ આપનો આભાર, હું કેટલી નસીબદાર છું. મિસ્ટર પરમાર, આર યુ રેડી? હવે મિસ્ટર પરમાર છે એ સ્પર્ધા માટે નંદિતાને પૂછે છે કે તું તૈયાર છો. નંદિતા કહે છે, યસ સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. નંદિતાએ કીધું કે હા સાહેબ, હું તૈયાર છું, પણ મારે કંઈક કહેવું છે. મિસ્ટર પરમાર, યસ શ્યોર, હા બોલો ને. નંદિતા, સર લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડ નોટ રીચ હિયર. નંદિતા બોલે છે કે સાહેબ, ગયા વર્ષે મેં સખત મહેનત કરી પણ હું અહીં પહોંચી શકી ન હતી. મિસ્ટર પરમાર, રાઈટ, યુ હેવ ગોટ અ ચાન્સ. ઓકે, તો સાચું, હવે જો તને એક તક મળી ગઈ છે. ચાન્સ, ચાન્સ એટલે તક. ઓકે, બરાબર. નાવ લેટ્સ હેવ ધ રૂલ્સ. તો ચાલો આપણે નિયમો જોઈ લઈએ. રૂલ્સ એટલે નિયમો. આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન. હું તને 6 પ્રશ્ન પૂછીશ. ઈચ કરેક્ટ આન્સર વિલ બ્રિંગ યુ અ ગિફ્ટ એન્ડ ધ 6 કરેક્ટ આન્સર વિલ ગેટ યુ અ સ્કોલરશીપ. દરેક સાચો જવાબ તને એક ભેટ અપાવશે અને 6 સાચા જવાબ તને શિષ્યવૃત્તિ અપાવશે. સ્કોલરશીપ એટલે શિષ્યવૃત્તિ. એટલે કે નંદિતાએ 6 પ્રશ્નના જવાબ આપવાના છે. આ દરેક પ્રશ્ન છે સાચો જવાબ આપશે તેનાથી તેને એક ગિફ્ટ મળશે, અને 6 સાચા જવાબ આપશે તો તેને એક શિષ્યવૃત્તિ મળશે. યુ વિલ ગેટ ₹200 પર એવરી મંથ. તને દર મહિને ₹200 મળશે. હિયર ઇઝ મિસ્ટિક ટિક. અહીં કુમારી ટિક ટિક પણ છે. ઇટ વિલ ગીવ યુ ઓનલી 1 મિનિટ ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન. તે તને સૌથી પહેલાં 3 પ્રશ્નો માટે
માત્ર એક જ મિનિટ આપશે, એટલે કે અહીં જે મિસ ટિકટિક છે તે એક ઘડિયાળ છે. There are three helplines અને તેમાં તમને ત્રણ હેલ્પલાઇન એટલે કે ત્રણ મદદ માટેની વસ્તુઓ આપેલી છે, ત્રણ જાતની મદદ આપેલી છે. You can use any two of them અને તમે તેમાંથી કોઈ પણ બેનો ઉપયોગ કરી શકો છો. રેડી, તૈયાર. હવે ત્રણ હેલ્પલાઇન છે તે આપેલી છે અને એમાં હેલો હેલ્પ, એક્સપર્ટ એડવાઇસ અને સ્ટુડન્ટ સપોર્ટ આવી હેલ્પલાઇનના નામ આપેલા છે. હેલો હેલ્પમાં તે કોઈને ફોન લગાવી શકશે, એક્સપર્ટ એડવાઇસમાં તે કોઈ નિષ્ણાત વ્યક્તિને સલાહ લઈ શકશે અને સ્ટુડન્ટ સપોર્ટ ત્યાં બેઠેલા જે વિદ્યાર્થીઓ છે એમની પાસેથી જવાબ મેળવી શકશે. નંદિતા, યસ સર. નંદિતા કહે છે, હા સાહેબ. મિસ્ટર પરમાર, ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ, તારી સ્ક્રીન પર સૌથી પહેલો પ્રશ્ન આ રહ્યો. હુ રોટ ધ પોએમ ગ્રામ માતા? હિયર આર ધ ઓપ્શન્સ. પ્રશ્ન પહેલો આપેલો છે કે ગ્રામ માતા કાવ્ય કોણે લખ્યું છે, અને આ રહ્યા વિકલ્પો. ઓપ્શન્સ એટલે વિકલ્પો, એમાં એ કરશનદાસ માણેક, બી કલાપી, સી ઉમાશંકર જોશી, ડી પ્રેમાનંદ. આવી રીતના ચાર ઓપ્શન એને આપવામાં આવ્યા છે. નંદિતા જવાબ આપે છે, સર ઇટ ઇઝ બી કલાપી. નંદિતા તરત જ જવાબ આપે છે કે સાહેબ બી કલાપીને પસંદ કરો. મિસ્ટર પરમાર, આર યુ શ્યોર, તને ખાતરી છે? નંદિતા કહે છે, યસ સર, હા સાહેબ. મિસ્ટર પરમાર, ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ? શું એ તારો અંતિમ જવાબ છે? અહીંયા ફિક્સ છે એ જવાબ તરીકે ઉપયોગમાં લીધેલું છે, ફાઇનલ એટલે અંતિમ. નંદિતા કહે છે, યસ સર, હા સાહેબ. મિસ્ટર પરમાર, સો લેટ્સ સી, તો ચાલો જોઈએ. મિસ્ટર બ્રાઇટ, પ્લીઝ શો ધ રાઇટ આન્સર. મિસ્ટર બ્રાઇટ, મહેરબાની કરીને સાચો જવાબ દર્શાવો. કોમ્પ્યુટર છે તે સાચો જવાબ દર્શાવે છે. એન્ડ યસ, યુ આર રાઇટ, ઇટ ઇઝ બી. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ. ને હા, તમે સાચા છો, જવાબ બી જ છે અને તમે પહેલી ભેટ જીતી ગયા છો. કલાપી વ્રોટ ધીસ ગુજરાતી પોએમ. કલાપીએ આ ગુજરાતી કાવ્ય લખ્યું હતું. મિસ્ટર પરમાર, મિસ્ટર પરમાર કહે છે, નાવ ધ સેકન્ડ ક્વેશ્ચન. હવે બીજો પ્રશ્ન. વિચ સી ટચિસ ગુજરાત? કયો સમુદ્ર છે તે ગુજરાતને સ્પર્શે છે? ઓપ્શન એ ધ અરેબિયન સી, ઓપ્શન બી ધ એરલ સી, ઓપ્શન સી ધ રેડ સી અને ઓપ્શન ડી ધ યેલો સી. આવી રીતના પ્રશ્નની સાથે ચાર ઓપ્શન એને આપવામાં આવ્યા છે. નંદિતા જવાબ આપે છે, ઓ આઈ એમ કન્ફ્યુઝડ. અરે, હવે મને મૂંઝવણ થઈ રહી છે. ઇટ મે બી ઇધર બી ઓર સી. તે કદાચ બી કે સી હોઈ શકે છે. અહીં મે બી એટલે કદાચ. મિસ્ટર પરમાર, મિસ ટિકટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ. મિસ્ટર પરમાર છે તેને યાદ કરાવે છે કે મિસ ટિકટિક એટલે કે ઘડિયાળ છે એ ઝડપથી જઈ રહી છે, એટલે કે સમય છે તે જઈ રહ્યો છે. If you are not sure, you have helplines. જો તને ખાતરી ન હોય ને તો તું હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકે છે. નંદિતા, યસ સર, હેલ્પલાઇન પ્લીઝ. નંદિતા કહે છે, હા સાહેબ, મને હેલ્પલાઇન આપો. આઈ વોન્ટ ટુ ટેક અ હેલો હેલ્પ.
હું હેલો હેલ્પ લેવા માગું છું. આઈ વોન્ટ ટુ કોલ માય આન્ટી. હું મારા માસીને ફોન કરવા માગું છું. મિસ્ટર પરમાર: ઓકે મિસ ટિકટિક, પ્લીઝ સ્ટોપ. મિસ્ટર પરમાર છે કે મિસ ટિકટિક, હવે તમે ઊભા રહી જાઓ. નંદિતા: ડાયલ ધ નંબર. નંદિતા, તું નંબર લગાવ. નંદિતા ડાયલ્સ ધ નંબર. નંદિતા નંબર લગાવે છે. નંદિતા હવે ફોન પર વાત કરે છે. હેલો આંટી. માસી: નમસ્તે. સામેથી એના આંટી જવાબ આપે છે અને માસી કહે છે કે હા. નંદિતા કહે છે હેલો આંટી, આઈ એમ નંદિતા. કે નમસ્તે આંટી, હું નંદિતા બોલું છું. આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ કોન્ટેસ્ટ. હું સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ સ્પર્ધામાં ભાગ લઈ રહી છું. આઈ વોન્ટ યોર હેલ્પ. મારે તમારી મદદની જરૂર છે. આઈ એમ એટ સેકન્ડ ક્વેશ્ચન. હું બીજા પ્રશ્ન પાસે છું. એન્ડ આઈ હેવ ઓનલી વન મિનિટ. ને મારી પાસે માત્ર એક જ મિનિટ છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ વેન આઈ આસ્ક યુ ધ ક્વેશ્ચન. જ્યારે હું તમને પ્રશ્ન પૂછીશ ત્યારે મારો સમય શરૂ થશે. ઓકે, બરાબર સમજી ગયા. આંટી કે છે ઓકે નંદુ, આઈ એમ રેડી, ટેલ મી. સામે તેના માસી છે, જવાબ આપે છે કે હા બરાબર છે નંદિતા, હું તૈયાર છું, ચાલ મને કે. નંદિતા છે એ તેને પૂછવામાં આવેલો જે પ્રશ્ન છે તે રિપીટ કરે છે. બીજો પ્રશ્ન હતો વિચ સી ટચિસ ગુજરાત. ગુજરાતને કયો સમુદ્ર સ્પર્શ કરે છે. એમાં ઓપ્શન એ ધ અરેબિયન સી, ઓપ્શન બી ધ એરલ સી, ઓપ્શન સી ધ રેડ સી અને ઓપ્શન ડી ધ યેલો સી. આ રીતના પ્રશ્ન અને ચાર ઓપ્શન તેને આપી દીધા. અને આંટી કહે છે આઈ થિંક ઇટ્સ એ ઓર બી. હવે તેના માસી છે એ પણ મૂંઝવણમાં લાગે છે, એ કહે છે એ અથવા બી આવશે. નંદિતા: ફાસ્ટ આંટી ફાસ્ટ. નંદિતા કહે છે કે તમે ઝડપથી બોલો આંટી. ઓકે યુ હેવ ટુ ચૂઝ એ. સારું, તો તારે એ પસંદ કરવાનું છે. ચૂઝ, ચૂઝ એટલે પસંદ કરવું. ફોન કટ્સ અને ફોન કપાઈ જાય છે. નંદિતા: ઓ આઈ થિંક આન્ટી પુટ્સ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ. અરે મને એવું લાગે છે કે મારા માસી છે ને તે વિકલ્પ એ ઉપર ભાર આપતા હતા. આ પુટ સ્ટ્રેસ એટલે ભાર આપવો, વિકલ્પ એ ઉપર ભાર આપતા હતા. મિસ્ટર પરમાર: મિસ ટિકટિક ઇઝ ગોઈંગ. મિસ્ટર પરમાર છે નંદિતાને યાદ કરાવે છે કે સમય છે ઝડપથી જઈ રહ્યો છે. ગીવ મી યોર ફાઇનલ ફિક્સ. મને તારો અંતિમ જવાબ આપી દે. નંદિતા કહે છે સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ. નંદિતા તરત જવાબ આપે છે કે મારો અંતિમ જવાબ એ છે. મિસ્ટર પરમાર: ઓકે લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ. મિસ્ટર પરમાર કહે છે તો ચાલો આપણે મિસ્ટર બ્રાઇટને પૂછીએ. મિસ્ટર બ્રાઇટ એટલે કે તેનું લેપટોપ છે, તેને પૂછીએ. કમ્પ્યુટર શોઝ આન્સર. કમ્પ્યુટર છે તે સાચો જવાબ દર્શાવે છે. એન્ડ યસ યોર આન્ટી ઇઝ રાઇટ. અને હા, તમારા આન્ટી જ છે તે એકદમ સાચા છે. યુ વિન અનધર ગિફ્ટ. તમે બીજી ભેટ પણ જીતી ગયા. નંદિતા: ઓ આઈ કાન્ટ બિલીવ ઇઝ. નંદિતા કહે છે અરે મને વિશ્વાસ નથી આવતો. આઈ કાન્ટ બિલીવ એટલે કે મને વિશ્વાસ નથી આવતો. થેન્ક યુ સર. સાહેબ આપનો આભાર. થેન્ક યુ આંટી. આંટી આપનો પણ આભાર. મિસ્ટર પરમાર. મિસ્ટર પરમાર કહે છે હવે ઓકે નંદિતા કીપ ઇટ અપ.
સારું નંદિતા, આવું જ ચાલુ રાખજે. નાવ ધીઝ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન, ને હવે આ તારો ત્રીજો પ્રશ્ન છે. આફ્ટર ધીસ મિસ ટિકટિક વિલ નોટ ડિસ્ટર્બ યુ. આ પ્રશ્ન પછી મિસ ટિકટિક એટલે કે જે ઘડિયાળ છે એ તને પરેશાન કરશે નહીં. ઓકે, લેટ સી. સારું, તો ચાલો જોઈએ. પ્રશ્ન ત્રીજો છે, ધ અમાઉન્ટ ઓફ વોટર ફ્લોઇંગ ઇન ટુ ટેન્ક ડબલ્સ એવરી મિનિટ. એક ટાંકીમાં પાણી છે તે વહી રહ્યું છે, અને પાણી છે તે દરેક મિનિટે બમણું વહે છે. ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન એન અવર, અને આ જે ટાંકી છે ને તે એક કલાકમાં ભરાઈ જાય છે. વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ, તો ટાંકી છે તે અડધી ક્યારે ભરાઈ હશે? એમ કીધું કે એક ટાંકીમાં પાણી છે એ વહી રહ્યું છે, અને ટાંકી છે એમાં દર મિનિટે પાણી છે તે ડબલ વહેતું થાય છે. ટાંકી છે તે એક કલાકમાં પૂરી ભરાઈ જાય છે, તો ટાંકી છે તે અડધી ક્યારે ભરાણી હશે? તેના ઓપ્શન આપે છે, ઓપ્શન એ 58 મિનિટ્સ, ઓપ્શન બી 30 મિનિટ્સ, ઓપ્શન સી 59 મિનિટ્સ, અને ઓપ્શન ડી 31 મિનિટ્સ. આ રીતે ઓપ્શન આપવામાં આવ્યા છે. નંદિતા, આઈ નો ધ આન્સર, ઇટ ઇઝ સી 59 મિનિટ્સ. નંદિતા માટે આ પ્રશ્ન જાણીતો લાગે છે, એટલે તે તરત જવાબ આપે છે, મને ખબર છે જવાબ, એ છે સી 59 મિનિટ્સ, એટલે કે 59 મિનિટ. મિસ્ટર પરમાર કહે છે, યસ યુ આર ક્વાઇટ રાઇટ, હા તું એકદમ સાચી છો. નંદિતા, યુ વિન અનધર ગિફ્ટ. નંદિતા, તો હજી એક ભેટ જીતી ગઈ છો. નાવ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટિકટિક, હવે તું મિસ ટિકટિકમાંથી મુક્ત છો. મિસ ટિકટિક એટલે કે ઘડિયાળ, કે જેમાં તેને એક મિનિટ મળતી હતી. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ, હું શ્રોતાગણને તારા વિશે કંઈક કહેવા માગુ છું. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી. નંદિતા એક હોકીની સારી ખેલાડી છે. શી વોન ધ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ. તેણીએ છેલ્લી આંતર સ્કૂલ હોકી ટુર્નામેન્ટનો પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતેલો છે, એટલે કે તેણે આ મેચમાં સૌથી સારું વ્યક્તિગત પ્રદર્શન કર્યું, તેથી તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો. લેટ્સ ક્લેપ ફોર ધેટ, ચાલો આપણે તેના માટે તાળી પાડીએ. નંદિતા, થેન્ક યુ સર, સાહેબ આપનો આભાર. મિસ્ટર મહેતા તો નહીં આવ્યા, મિસ્ટર પરમાર હોવું જોઈએ. પણ મિસ્ટર પરમાર કહે છે, ઓકે લેટ્સ ગો ઓન ધ ક્વેશ્ચન ઇઝ, તો ચાલો જોઈએ આગળ વધીએ. પછીનો પ્રશ્ન એટલે ચોથો પ્રશ્ન આપે છે, વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રીધ ઇન, કે કયો ગેસ છે, કયો વાયુ છે તે વૃક્ષો શ્વાસમાં લે છે. હવે જો પ્રશ્ન અહીં અધૂરો લાગે છે, તમને જણાવી દઉં કે વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રીધ ઇન એટ નાઇટ. એટ નાઇટ એટલે રાત્રે છે તે વૃક્ષો છે કયો વાયુ શ્વાસમાં લે છે? તેનો ઓપ્શન આપ્યું છે, એ ઓક્સિજન, બી કાર્બન ડાયોક્સાઈડ, સી નાઇટ્રોજન, અને ડી મિથેન. તો જોઈએ નંદિતા શું કહે છે. નંદિતા, આઈ થિંક ઇટ ઇઝ બી, મને એવું લાગે છે કે તે બી છે. બી એટલે કે કાર્બન ડાયોક્સાઈડ. મિસ્ટર પરમાર, ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર, શું એ તારો અંતિમ જવાબ છે? નંદિતા, યસ સર, આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી,
હા સાહેબ, હું વિકલ્પ બી સાથે જવા માગું છું. મિસ્ટર પરમાર, લેટ્સ સી, ચાલો જોઈએ. ઉપ્સ, ધીસ ઇઝ અ રોંગ આન્સર. અરે, આ તો ખોટો જવાબ છે. યુ લોસ ધ ગેમ, તમે આ રમત, આ સ્પર્ધા હારી ગયા. ધ કરેક્ટ આન્સર ઇઝ એ, ઓક્સિજન. સાચો જવાબ છે એ છે એ, ઓક્સિજન. એટલે કે વૃક્ષો છે એ રાત્રિ સમયે ઓક્સિજન લેતા હોય છે. નંદિતા, ઓ અરે રે રે. અને નંદિતાની રમત છે તો અહીં પૂરી થઈ જાય છે. મિસ્ટર પરમાર કહે છે, ડોન્ટ વરી, વેલ પ્લેડ નંદિતા. ચિંતા ના કરો નંદિતા, તે સારી રમત રમી. ટેક યોર સીટ, તું તારી જગ્યાએ બેસી જા. નાવ અધર કન્ટેસ્ટન્ટ, કીપ યોર ફિંગર ઓન ધ બઝર. બીજા સ્પર્ધકો છે એ તેમની આંગળી છે તે ઘંટડી પર રાખે. બઝર એટલે ઘંટડી. હિયર કમ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. અહીં ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ માટેનો પછીનો પ્રશ્ન આવી રહ્યો છે. તો આ સાથે આ યુનિટ છે જે પૂરું થાય છે. તમે જોયું હશે કે આ આખી કે વાતચીત છે એ જોતા તમને કોણ બનેગા કરોડપતિમાં જે રીતના ક્વિઝ રમાડવામાં આવે છે બરાબર એવું જ વાતાવરણ છે જે અહીંયા ઊભું થાય છે. સારું એવું યુનિટ છે જે પૂરું થાય છે. આમાંથી આપણને ક્વિઝ શીખવા મળે છે, સાથોસાથ વાતચીત કેમ કરવી એ પણ જાણવા મળે છે. આ સાથે અહીંયા આ યુનિટ પૂરું થાય છે. ફરીવાર નવા વિડીયોમાં નવા યુનિટ સાથે મળશું. ત્યાં સુધી આભાર.